પ્રણામ દર્શક મિત્રો, હું સુધીર શાંતિલાલ રાવલ, વી ટીવી માં આપનું સ્વાગત છે. વિધાનસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે વી ટીવીની ટીમ ગુજરાતના ખૂણે ખૂણે ફરી રહી છે, ત્યારે આજે ઐતિહાસિક એવા આણંદ અને રાષ્ટ્રીય સ્તરે ખૂબ મહત્વના એવા જિલ્લાની અંદર અંકલાવની ધરતી ઉપર આપ બધાની વચ્ચે આવી ચૂક્યા છે. સૌ પ્રથમ ઉપસ્થિત સૌ કોઈ રાજકીય આગેવાનો, સામાજિક આગેવાનો, યુવાનો, મહિલાઓ અને સૌ કોઈ બિન રાજકીય એવા પણ નાગરિકોનું હું સમરાંગણ 2017માં ખૂબ ખૂબ સ્વાગત કરું છું. લોકશાહીની અંદર સત્તા પક્ષ અને વિપક્ષ બંને જાગૃત હોય, નાગરિકો પણ જાગૃત હોય તો મને એવું લાગે છે કે કોઈ દિવસ કોઈ સમસ્યા રહેતી નથી. પરંતુ ક્યાંક ને ક્યાંક આપણી અંદર જે કચાશ રહી હોય તો એના કારણે કેટલાક સમસ્યાઓ રહેતી હશે. આજે અહીંયા આપણે ચર્ચા કરીશું એમાં લોક પ્રતિનિધિ તરીકે છેલ્લા 5 વર્ષથી પ્રજાના પ્રેમ, આદર અને વિશ્વાસ જીતેલા એવા અમિતભાઈ ચાવડા હાજર છે. સૌ પ્રથમ આપણે અમિતભાઈને પૂછીશું. અમિતભાઈ, આપ આવો, આપ આવો. અમિતભાઈ, અમિતભાઈ આપનું સ્વાગત છે. આપે લોક પ્રતિનિધિ તરીકે અંકલાવ મત વિસ્તારની સેવા કરી છે, તમે કેટલીક કાર્યસિદ્ધિઓ કરી હશે, આપણે બધી ચર્ચા કરીશું. ગ્રાન્ટ પણ કેટલી વપરાણી છે, કેટલીક બાબતો એવી પણ હશે કે જે તમે જે નહીં પૂરી કરી શકો. વિપક્ષનો પણ પ્રતિભાવ લઈશું, નાગરિકોનો પણ પ્રતિભાવ લઈશું. સૌ પ્રથમ આપનો વિશેષ અધિકાર છે, આપ કહો કે 5 વર્ષમાં આપે જે વાયદાઓ વચનો આપ્યા હતા એમાં કેટલા પૂરા થયા, કેટલા નથી થયા, કામ કેવું થયું, કેવું નથી થયું. આંકલાવની ધરતી પર વી ટીવી ટીમનું હાર્દિક સ્વાગત કરું છું અને સાથે સાથે આજે મને કહેતા ગર્વ થાય કે આ આંકલાવ વિસ્તારની જનતાએ મારા પર વિશ્વાસ મૂકીને એક ધારાસભ્ય તરીકે કામ કરવાની તક આપી. ત્યારે જે અમે વચન આપ્યું હતું કે આવનારી ચૂંટણી પહેલાં આ વિસ્તારમાં તમામ ઘરોમાં લાઇટ થાય, તમામ ઘરો સુધી પાણી પહોંચે, તમામ પરા વિસ્તાર સુધી રસ્તા પહોંચે, દરેક ગામમાં અને પરામાં પ્રાથમિક શિક્ષણની સારી સુવિધા થાય, દરેક ગામોમાં આરોગ્યની સગવડ મળે અને સાથે સાથે અમારા ખેડૂતોને માટે સિંચાઈની સુવિધા દરેક ગામ સુધી પહોંચે, ઘર સુધી પહોંચે એવો અમારો એક સંકલ્પ હતો. અને આજે કહેતા આનંદ થાય કે તમામે તમામ વિસ્તાર સુધી અમે આ સુવિધાઓ પૂરી પાડી શક્યા છે. સાથે સાથે અમારા વિસ્તારના ખેડૂતોની આર્થિક ઉન્નતિ થાય એટલા માટે અહીંયા એપીએમસીના માધ્યમથી અમે કોંગ્રેસના સમયથી જ એક માર્કેટ યાર્ડ બનાવવામાં આવ્યું છે, જેમાં વેલ્યુ એડિશન પણ થાય છે. અને આ ગુજરાતમાં આ વિસ્તાર જે ચરોતર કહેવાય, જે વર્ષોથી કોંગ્રેસનો ગઢ છે અને કોંગ્રેસના શાસનકાળથી જ આણંદ જિલ્લાની વાત કરીએ તો આણંદ જિલ્લાની અમૂલ ડેરી હોય, ખેડા જિલ્લા બેંક હોય, આણંદ એગ્રીકલ્ચર યુનિવર્સિટી હોય, સરદાર પટેલ યુનિવર્સિટી હોય, ઈરમા હોય, એનડીડીબી હોય, કે આખા જિલ્લાને ફાયદારૂપ થાય એવા મારા ઉમેટા, ગંભીરા, વાસદના બ્રિજ હોય, કે ધુવારનનું પાવર સ્ટેશન હોય, કે પેટલાદની સિવિલ હોસ્પિટલ હોય, આ તમામે તમામ લોક ઉપયોગી સંસ્થાઓ કોંગ્રેસના શાસનકાળથી અહીંયા કાર્યરત છે. અને પણ મને આજે કહેતા દુઃખ થાય એક ધારાસભ્ય તરીકે, છેલ્લા 22 વર્ષથી રાજ્યમાં ભારતીય જનતા પાર્ટીનું શાસન છે. કોંગ્રેસના સમયમાં દરેક તાલુકે તાલુકે જીઆઈડીસી કોંગ્રેસની સરકારોએ બનાવી હતી. છેલ્લા 12 વર્ષથી રજૂઆત કરવા છતાં આ ભારતીય જનતા પાર્ટીની સરકારે અમારા આંકલાવ તાલુકામાં જીઆઈડીસી મંજૂર નથી કરી. વિધાનસભામાં ઓન રેકોર્ડ છે કે પ્રતિ વર્ષ દર વિધાનસભાના સત્રમાં અમે રજૂઆત કરી છે કે અહીંયા જીઆઈડીસી થવી જોઈએ, અમારા યુવાનોને રોજગારી મળવી જોઈએ. ભૂતકાળમાં અમારા જ શાસનકાળમાં જે તે વખતના તાલુકા હતા એ બોરસદમાં જીઆઈડીસીની સ્થાપના કરી હતી. જ્યારથી આણંદ જિલ્લો અને આંકલાવ તાલુકો અલગ બન્યો ત્યારથી રાજ્યમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર છે. ભલે વાતો કરતા કે વાયબ્રન્ટ સમિટ થયા, લાખો આપણે ચર્ચા કરીશું રાજકીય રીતે, પણ પહેલા કામ કહી દો એટલે આમાં હજી બીજા જે કામ એની પણ રાજકીય ચર્ચા પણ કરીશું, પણ હજી કોઈ બાબત પૂરી રહી છે તો બોલી. તમારા કામો ચોક્કસ થયા છે અને જે કામો રાજ્ય સરકારે કિન્નાખોરીને ભેદભાવ વલણ રાખવાને કારણે અમારા વિસ્તારમાં, અમારો જે પ્રયત્ન હતો કે સરકારી કોલેજ થાય, અમારો પ્રયત્ન હતો કે અહીંયા ધોરણ 11-12ના સાયન્સના વિદ્યાર્થીઓ માટે સરકારી શાળા થાય, જે ગામોમાં માધ્યમિક શિક્ષણની સુવિધા નથી એવા તમામ ગામોમાં હાઈસ્કૂલ થાય, અને સાથે સાથે અમારા યુવાનો માટે જે આગળ ટેકનિકલ શિક્ષણની સુવિધા થાય, એ બધી બાબતો બાકી છે જે આપણે હવે કરવાની છે. અને મુખ્ય જે અમારા યુવાનોને રોજગારી માટેની અમારી લડત છે અને અમારો આંકલાવનો યુવાનને આખા ગુજરાતના બેરોજગાર યુવાનોની જે લડત છે
એ માટેની જીઆઈડીસી ની સ્થાપના દરેક તાલુકે આખા ગુજરાતમાં થાય ને આંકલાવમાં થાય એવું અમારે. ઓકે, એટલે તમારું ટૂંકમાં કેવું છે કે કહ્યું તે કર્યું, જેટલું કીધું તું બધું કરી બતાવ્યું છે, પણ હજી કેટલાક કામો કરવાના બાકી છે. આપણે આપણે લોકશાહીની અંદર વિપક્ષનું પણ એટલો જ મહત્વનું બાબત હોય છે, એમનું પણ એક અવલોકન હોય છે. વિપક્ષમાંથી કોણ પ્રતિભાવ આવશે, જે રીતે ધારાસભ્ય છે વાતચીત કરી, તમને જે લાગે છે એ પ્રમાણે કયો કે કેટલું સાચું બોલ્યા કેટલું નથી સાચું બોલ્યા, તમારે કઈ કહેવાનું કયો? માનનીય ધારાસભ્ય મારા ભાઈ, બધું ખોટું જ બોલ્યા છે, કારણ કે રાજ્ય સરકારે. નહીં નહીં, આપણે સાંભળીશું, આપણે સાંભળીશું, આપણે સાંભળીશું, તમે બોલો. રાજ્ય સરકારે ગ્રોતિગ્રામ વીજળી, એ તો રાજ્ય સરકારનો અભિગમ છે, દરેક જગ્યાએ નાનામાં નાના ગામની અંદર શાળા બંધાવી અને એને કાર્યરત કરવી, એ પણ રાજ્ય સરકારનો અભિગમ છે. જીઆઈડીસીની વાત કરી ભાઈએ, તો જીઆઈડીસી 1952ની અંદર અહીં આવી હતી અને અમરસિંહ ચૌધરી એ લઈ ગયા, ત્યારે માનનીય અમારા જે ધારાસભ્ય છે એમના એમના સંબંધી, આપણે સાંભળ્યા, એમના એમના સંબંધી માધવસિંહ સોલંકી અહીં મુખ્યમંત્રી હતા અને એ લઈ ગયા વ્યારામાં, ત્યારે ક્યાં ગયા હતા બધા? 60-60 વર્ષથી કોંગ્રેસે રાજ કર્યું, પણ આંકલાવ વિધાનસભાનો ઉદ્ધાર થયો નથી. તમે આવું કહીને આપણે જ્યારે જોરશોર કરશું ત્યારે એનો અર્થ એવો થશે કે તમે સામેવાળાને બોલવા નથી દેતા. જ્યારે ધારાસભ્ય પોતે કહે છે આટલું કામ કર્યું છે તો એમને સાંભળીએ ને, એમનો જવાબ પણ તમારી પાસે આવીશું. હા બોલો. 1992 મારી ભૂલ થાય છે, એટલે 1992 ત્યારથી ત્યારથી નથી થયું ભાઈ અહીંયા આગળ. અને બહેનોનું સશક્તિકરણ તો ઝીરો લેવલ ઉપર છે. રાજ્ય સરકારે બહેનો માટે અભિયમ, બહેનો માટે અત્યાચાર ના થાય અને 181 એ ચાલુ કરી છે. એવી જ રીતે જીઆઈડીસી રાજ્ય સરકારે બહેનો માટે ચાલુ કરી છે, હાલોલ અને સાણંદની અંદર અત્યારે ચાલુ છે. એટલે રાજ્ય સરકારે જે કઈ કામ કર્યા છે એ ભાઈ એમના ખાનામાં લઈ જાય છે. જીઆઈડીસીનું એમણે કીધું કે જે ભેદભાવ રાખ્યો છે જીઆઈડીસી નથી થઈ, એ બાબતે શું સ્પેસિફિક છે? અહીંયા આગળ જીઆઈડીસી થઈ જ નથી, કારણ કે લોકોને રોજગારી મળે એવા પ્રયત્નો અને લોકો જાગૃત થાય એવું કોંગ્રેસ ઈચ્છતી જ નથી, નહીં તો એમને વોટ જ ના મળે. કામ કરે છે, એમણે પ્રયત્નો કર્યા છે, એમણે દરેક મીટે એમણે કીધું ના હું આવું છું. તમે કહો છો કયા કયા પ્રયત્નો થયા છે કયો, એટલે આપણે એમની સાથે કે એ ઈચ્છતા તો કોંગ્રેસ ઈચ્છતી નથી કે યુવાનોને રોજગારી મળે, એટલે એમણે કોઈ પ્રયત્ન નથી. કયા પ્રયત્નો થયા છે વિધાનસભામાં એ કયો, એટલે આપણે વાતચીત કરીએ. બહેનના જ્ઞાનમાં મારે થોડી પૂર્તિ કરવી છે કે ગુજરાતમાં 1997-98 આણંદ જિલ્લો અલગ બન્યો અને 97-98 પણ આંકલાવ તાલુકો બોરસદમાંથી જુદો પડ્યો. જ્યાં સુધી કોંગ્રેસની સરકાર હતી ત્યાં સુધી જૂના જેટલા પણ તાલુકા તમે ગુજરાતમાં જોઈ લો, જે તે વખતનો અમારો બોરસદ ને આંકલાવ ભેગો તાલુકો હતો ત્યારે બોરસદમાં જીઆઈડીસીની સ્થાપના કરવામાં આવી છે. આખા આણંદ જિલ્લો જુદો પડ્યો, આંકલાવ તાલુકો જુદો પડ્યો, ત્યારથી રાજ્યમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર. આંકલાવ જ્યારથી જુદો પડ્યો ત્યારથી તમે વિધાનસભામાં કે સરકારમાં રજૂઆતો કરી છે જીઆઈડીસી માટે? હું 2004 પ્રથમ વખત ધારાસભ્ય હતો, ત્યારથી આજ સુધી ઓન રેકોર્ડ છે, ઓન રેકોર્ડ વિધાનસભામાં મારી ચેલેન્જ છે, તમે ચેક કરી શકો છો. પ્રતિ વર્ષ વિધાનસભામાં પ્રશ્ન ઉઠાવીને, વિધાનસભામાં પ્રશ્ન ઉઠાવવામાં આવ્યો છે છતાંય નથી થયું, એટલે એ બાબતનો ખુલાસો થવો જરૂરી છે. માનનીય ધારાસભ્ય શ્રી કહે છે કે જ્યારે તાલુકો જુદો પડ્યો ત્યાર પછી જીઆઈડીસી નહીં થઈ, પણ આપ સાહેબ આપ આ વાતથી પરિચિત છો. આ વિસ્તારમાંથી રાજ્યની અંદર 4-4 વખત મુખ્યમંત્રી અહીંયાથી થયા છે. આ વિસ્તાર આ આંકલાવ તાલુકો ઓબીસી ક્ષત્રિય ધરાવતો તાલુકો છે. હું તમને એક નાની વાત ધ્યાન પર મૂકવા માગું છું. રાજ્ય સરકારની વાત છોડો, પણ કેન્દ્ર સરકારની અંદર જ્યારથી દેશ આઝાદ થયો ત્યારથી ઓબીસી આયોગની રચના નથી થઈ. જ્યારે 1952ની અંદર ડૉક્ટર કાકા સાહેબ કાલેલકરે ઓબીસી આયોગને સંવિધાનિક દરજ્જો મળે એના માટેનું એક આયોગ બેઠું, એને પણ એ લોકોએ મંજૂર ના કર્યું. ત્યાર બાદ એમની જ પાર્ટીના સાંસદે ડૉક્ટર શ્રીમાન હાંડીકે સંસદની અંદર કમિટીએ લખીને આપ્યું કે આ જે ઓબીસી આયોગ છે એને વૈધાનિક દરજ્જો મળવો જોઈએ. કોંગ્રેસે 10 વર્ષ હમણે જ શાસન કર્યું, એણે ખાડે નાખી દીધું. આ નરેન્દ્ર મોદી ઓબીસી વર્ગમાંથી આવ્યા અને એમણે લોકસભાની અંદર આ બિલ પાસ કર્યું છે અને ઓબીસી આયોગને સંવિધાનિક દરજ્જો મળે
એના માટે આદરણીય નરેન્દ્રભાઈ મોદી રાજ્યસભામાં બિલ લઈને ગયા છે. આ કોંગ્રેસના લોકો બહુમતીના જોરે આ ઓબીસીના લોકોને આયોગને સંવિધાનિક દરજ્જો ન મળે એના પ્રયત્નો કરી અને આ બિલ રાજ્યસભામાં અટક્યું. માનનીય ધારાસભ્યશ્રીને પૂછવા છે કે તમે એવો પ્રયત્ન કર્યો છે કે રાજ્યસભામાં બિલ પાસ ન થાય, એ ગંભીર બાબત છે. નરેન્દ્રભાઈ પોતાની જાતને ઓબીસીના ગણાવે છે, પણ મારે દુઃખ સાથે કહેવું પડે કે ઓન રેકોર્ડ તપાસ કરજો કે ગુજરાતમાં 52% વસ્તી ઓબીસી સમાજની છે. પ્રતિ વર્ષ રાજ્યનું જે બજેટ બને છે એમાં 0.7% જેટલી રકમ પણ ઓબીસી માટે વપરાતી નથી, ફાળવવામાં નથી આવતી. એ ઓબીસીનો અન્યાય છે. સાથે સાથે ભારતીય જનતા પાર્ટીના હાલના જે પ્રદેશના પ્રમુખ છે એને એમના પક્ષની માનસિકતા એ બતાવે છે. એમણે હાલમાં જ વિધાનસભામાં એમ કીધું કે અમે આ રાજ્ય સરકાર આવનારી ચૂંટણીઓમાં એસસી એસટી ઓબીસીના લોકોને દારૂ ચવાણું પૈસા આપીને ખરીદીને સરકાર બનાવી જે છે. અત્યારે સત્તા પક્ષ પોતાની વાત કરે છે અને વિરોધ પક્ષ પણ એનો પણ એક પોતાનું મંતવ્ય છે. અમારા રિપોર્ટર વિમલ પટેલ પણ અહીંયા હોય છે. વિમલભાઈ ને હું પૂછવા માંગે કે વિમલભાઈ, અમે બીજું વી ટીવી એ પોતાની રીતે પણ સર્વે કર્યા છે, જે જુદા જુદા પ્રશ્નો કયા કયા આ પ્રજા, અમે એક આ ધારાસભા વિસ્તાર નહીં દરેક ધારાસભામાં અમારા એ પ્રયત્નો ચાલુ છે એની પણ આપણે ચર્ચા કરીશું. પરંતુ વિમલભાઈ સૌ પહેલા એ કહ્યું કે અત્યારના જે આ વિસ્તાર ઉપર આપ પણ નજર રાખી રહ્યા છો, આપ દરેક આગેવાનોના સંપર્કમાં છો, જે જે વિકાસની ઘટનાઓ થતી હોય છે એ બાબત પર આપની નજર છે, શું લાગે છે બંને પક્ષે જે વાતચીત થાય છે એની અંદર કુલ મળીને પ્રજાના સમસ્યાઓને જોઈએ તો શું લાગે છે અત્યારે શું પરિસ્થિતિ છે? કયો અમિતભાઈ ધારાસભ્ય તરીકે કામગીરી સારી કરે છે, એમનો પ્રયત્ન બધા હોય છે કરવાના, પણ અમુક પ્રશ્નો રહી જાય છે એમનાથી, અમુક પ્રશ્નો એમનાથી પૂરા થતા નથી, જેમ કે રોજગારીનો છે. અમુક પ્રશ્નો રહી જાય એટલે કયા રહી જાય? જેમ કે રોજગારી છે, રસ્તા છે, ગંદકીનો છે, એ પ્રશ્ન એમનાથી સોલ્વ નથી થતા. એ બધું સોલ્વ થતું નથી, પ્રયત્નો ચાલુ જ હોય છે. અચ્છા, બીજા અહીંયા રસ્તા આરોગ્ય એ બધા પ્રશ્નોની અંદર બીજી કોઈ બૂમ નથી? શિક્ષણ માટે બી હાલ જ એમણે આઈટીઆઈ બનાવી છે. હા, અને બીજી શિક્ષણ માટે રજૂઆત કરે જ છે. એટલે કોંગ્રેસથી પ્રજા ખુશખુશાલ છે એવું તમે કહો છો? એકચ્યુઅલી મારે આ બાજુથી બે લોકોને પૂછીશું, આપને પણ પૂછીશ, શું લાગે છે કે જે તમારે તમે પોતે આમ તો રાજ્યમાં તમારી સરકાર છે, રોજગારીની વાત છે જે યુવાનોને લગતી છે, જીઆઈડીસી તો નથી થતી, પ્રશ્ન તમને નડતો છે, કોઈને બી નડતો છે, શું છે અવલોકન તમારું? ધારાસભ્યને મારી વિનંતી છે કે તમે ધારાના પ્રથમ નાગરિક છો તો તમારી જવાબદારી બને છે કે અહીંયા રોજગારી લાવી કોઈ બી રીતે. અમારે 40-40 કિલોમીટર ટિફિનો લઈને જવાનું થાય ને તો અમારે જઈને ના જવાનું હોય કેન્દ્ર સરકારમાં કે રાજ્ય સરકારમાં, ધારાસભ્યની જવાબદારી છે. અને બીજું, ધારાસભ્યએ જે વાત કરી કે અમે લાઇટોને પાણી પૂરું પાડ્યું છે તો એ એમને ધોરા દિવસના સપના છે. હું એમના જ વિસ્તાર, એમણે જે એમના રજિસ્ટરમાં એમના જે એફિડેવિટમાં આપ્યું છે એ વિસ્તાર કેશવનગર, કેશવનગરમાં કાલનું અડધા કલાકનું મારું વિઝિટ છે, કાલનું અડધા કલાકનું મારું વિઝિટ છે, એનું લિસ્ટ છે, આટલા લોકોને ત્યાં પાણી અને લાઇટ નથી. એનું લિસ્ટ જાગૃત વિરોધ પક્ષ તરીકે તમે સ્પેસિફિક માહિતી લઈને આવ્યા છો, મને આ બહુ ગમ્યું. આપણે ક્યારે પણ ચર્ચા કરીએ આક્ષેપ રહે જો સ્પેસિફિક માહિતી હશે તો મને લાગે છે એમાં જનતાનો લાભ વધારે છે. આપનું એમનું કેવું છે કે આ બધી જગ્યા જે સ્પેસિફિક લઈને ત્યાં આગળ પાણી નથી, આપ જોઈ પણ શકો છો, તો એ વિસ્તારની અંદર પાણી નહીં આવતું હોય ત્યારે જ લઈને આવ્યા છે, આપને માહિતી છે કે પછી નથી? મારે એમને પણ કહેવું છે ને આપને પણ કહેવું છે કે અહીંયા નગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીનું શાસન છે અને સાથે સાથે આ જે વિસ્તારમાં બાકી કહેવામાં આવે છે, મારી અમને ચેલેન્જ છે કે આપણે સ્થળ પર જઈએ અને ત્યાં આગળ બાકી છે કે સુવિધા મળે છે એની ચકાસણી કરવામાં આવે. એમની પાણી આપવાની જવાબદારી નગરપાલિકાની છે, ભારતીય જનતા પક્ષની છે એવું આપનું કહેવું છે? આજે આ વિસ્તારમાં પાણી મળે છે, પાઇપલાઇનની સુવિધા છે, પણ કદાચ પૂરતા ફોર્સથી પાણી ના આવતું હોય તો એ જવાબદારી નગરપાલિકાની છે, બાકી ત્યાં પાઇપલાઇનથી મારીને કનેક્શન દરેકના ઘરે છે. નગરપાલિકાની જવાબદારી છે તો એની અંદર તો અહીંયાથી મને કયા આગેવાનમાં કોણ જવાબ આપશે? તમે કહો નગરપાલિકાની જવાબદારી તમારી છે તો એ અહીંયા વિસ્તારોમાં તો પાણી આવે છે પણ છતાંય તે જો ન આવતું હોય તો એ જવાબદારી નગરપાલિકા છે. હા બોલો, તમે પાસે વધારે થાય. આંકલાવ નગરપાલિકામાં આજે અહીંયાથી હું ચેલેન્જ આપું છું માન્ય ધારાસભ્યને કે અહીંયા રોજ આવે છે, રોજ જાય છે, પરંતુ આખા ગામની હાલત
કાદવ અને કિચડથી ભરપૂર છે. માત્ર ને માત્ર ઓકલાવ નગરપાલિકામાં ખાડા ખાબોચિયા તમે સર્વે કરો તો ખબર પડે. અને માંડ્યા ધારાસભ્ય એ જ રસ્તા ઉપર દરરોજ આવે અને જાય છે તો એમની ફરજ છે. માત્ર પ્રજાએ એમને વોટ આપ્યો છે તો એમની ફરજ છે કે આ ઓકલાવ નગરપાલિકાને આજે વિધાનસભાથી વંચિત ન રાખતો. ઓકલાવ નગરપાલિકા એમની છે, એ એમની જવાબદારી છે. આપણે અહીંયા આગેવાનોને પણ પૂછ્યું, કોંગ્રેસના આગેવાનો પણ ધારાસભ્યના મદદમાં આવી શકે છે. આપ કહો, આપ બોલો, શું કહેવા માંગો? આ ભાજપના મિત્રો અહીંયા રજૂઆત કરે છે કે આંકલાવ નગર, આંકલાવ શહેરની અંદર દાખલા તરીકે ગંદકી છે, રોગચાળો ફાટી નીકળે છે. તો હું આ મિત્રોને કહેવા માંગુ છું કે આ નગરપાલિકાની અંદર વિજયભાઈ પડિયાર એ ભાજપના બેઝિક સભ્ય છે. કારોબારી સમિતિના ચેરમેન વિપુલભાઈ પટેલ એ ભાજપના બેઝિક સભ્ય છે. દીપ્તિબેન પટેલ એ આરોગ્ય સમિતિના ચેરમેન. નહીં, આપ આખી કારોબારી નહીં ગણાવ, જે કહેવા માંગો. હું એ કહેવા માંગુ છું કે આ બધું વહીવટ કોણ કરશે? આરોગ્ય સમિતિના ચેરમેનની કોઈ જવાબદારી નથી. ઓકે, બાંધકામ સમિતિના ચેરમેનની કોઈ જવાબદારી નથી. શું નગરપાલિકાના પ્રમુખની જવાબદારી નથી? શું આ નગરપાલિકાના વહીવટદારો જે મુખ્ય સમિતિઓ લઈને બેઠા છે આ આંકલાવ નગરને અને આંકલાવ નગરજનોને રોગચાળાના ભરડામાં સ્વાઇન ફ્લુ અને ડેન્ગ્યુમાં ઝપેટવા માંગે છે? નગરપાલિકાનો વહીવટ બહુ ખરાબ છે. નગરપાલિકા ઉપર આટલી બધી જો આક્રોશ હોય તો એનો ચોક્કસ જવાબ આપવો પડે. એમણે કહ્યું કે એ પોતે સ્વીકારે છે કે ગંદકી અને એ છે તો મારે કોઈ રિપોર્ટ કાર્ડ આલવાની જરૂર નથી. એ પોતે સ્વીકારે છે કે ગંદકીથી દડ વળે છે, ખાડા ટેકરી છે, તો ધારાસભ્યની શું એમાં કોઈ જવાબદારી બને છે કે નહીં? હું ધારાસભ્યને પ્રશ્ન પૂછવા માંગુ છું. આંકલાવ નગરજનો છે, એમણે આક્ષેપ કર્યો નગરપાલિકાની જે જવાબદારીમાંથી નથી એના વિશે શું કહો છો? એમાં તમારી સાચી કે બાકીને એમને જવાબદારી આવે? પણ આજે નગરપાલિકામાં જે શાસક પક્ષમાં બેઠા છે એમાં અંબાલાલભાઈ પ્રભાતભાઈ પડિયાર જે 35 વર્ષથી આ ગામના પ્રમુખ રહ્યા છે, એ અમિતભાઈના જમણા હાથ તરીકે કહેવાય આંકલાવમાં. તો એક તમે એમને પૂછો કે એમણે શું કર્યું? અમિતભાઈ, કુલ મળીને જોઈએ તો જવાબદારી જેની પણ હોય, લોકશાહીમાં તો જિલ્લા પંચાયત તો અલગ હોય, તાલુકા પંચાયત અલગ હોય, નગરપાલિકા અલગ હોય, વહીવટીતંત્ર અલગ હોય, જવાબદારી કોઈને ઢોળી દેવા કરતાં કુલ મળીને જ્યારે આ વિસ્તારના પ્રશ્નોની ચર્ચા કરીએ છીએ તો એની અંદર ક્યાંક ને ક્યાંક સંકલન પણ હોવું જોઈએ. તમારું પણ સંકલન ફોલોઅપ હોતું હશે. તો આ આટલી બધી વકરેલી પરિસ્થિતિ કેમ રહી? રાજ્ય સરકારના પ્રતિનિધિ તરીકે નગરપાલિકા માટે જેટલી પણ ગ્રાન્ટ લાવવાની હોય, જેટલી પણ યોજનાઓ લાવવાની હોય, એ પ્રાથમિક જવાબદારી મારી રજૂઆત કરવાની. ત્યાં રોજ બરોજ જે સફાઈ થવી જોઈએ, જે માનો કે બીજી વ્યવસ્થા જોઈએ, પાણી હોય, સ્ટ્રીટ લાઇટ હોય, એનો વહીવટ નગરપાલિકા કરતી હોય છે. જેમ અહીંયા ભાઈએ કીધું એમ નગરપાલિકાની તમામ સમિતિઓ ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદાર એવા લોકો પાસે છે, તેમ છતાં પણ જ્યારે જ્યારે લોકોની રજૂઆત મળે કે જ્યારે ધ્યાનમાં આવ્યું હોય ત્યારે અમે ચીફ ઓફિસર મારફત એનો પ્રયત્ન કરીએ છીએ. પણ આ ભારતીય જનતા પાર્ટી નગરપાલિકાના લોકો છે કે કિન્નાખોરી રાખી અને વ્યક્તિગત રીતે કોંગ્રેસના વિસ્તારો જ્યાં છે, કોંગ્રેસના મતદારો છે, એવા લોકોના વિસ્તારોમાં કામો ના થાય, એવા લોકોના વિસ્તારોમાં સફાઈ ના થાય એવો પ્રયત્ન કરે. રાજકીય ભેદભાવના આક્ષેપો થઈ રહ્યા છે. રાજકીય ભેદભાવ જ્યાં સત્તા હોય સામેના પક્ષના કામો નથી થતા એવી એક વાત છે. દર્શક મિત્રો, અહીંયા ખૂબ ઉમટી પડેલી મેદની જોતા એક બહુ સકારાત્મક પાસું એ કહી શકાય, દરેક લોકો આંકલાવ વિસ્તારની ચિંતા લઈને આવ્યા છે, આંકલાવના મત વિસ્તારની અંદર ચર્ચા કરી રહ્યા છે. સત્તા પક્ષ અને વિપક્ષની મજબૂત વાતો પછી આપણે ગ્રાન્ટની ફાળવણી કેવી રીતના થઈ છે એની પણ વાત કરીએ, કારણ કે વિકાસના કાર્યોનું બરાબર મૂલ્યાંકન થવું જોઈએ. ચૂંટણી એક અવસર છે, ત્યારે જ્યારે પ્રજાના પ્રતિનિધિએ જે વચનો આપ્યા હતા એનો અભ્યાસ થવો જોઈએ. અહીંયા આપણી પાસે રાજકીય તેમજ બિન રાજકીય લોકો પણ છે, એમની સાથે વાત કરશું. પહેલા આંકડાકીરી તો ફરી આપના લોક પ્રતિનિધિ અમિતભાઈને બોલાવું છું. અમિતભાઈ, ગ્રાન્ટની ફાળવણી આપની પાસે જે કંઈ થઈ છે તમે 5 વર્ષની અંદર, એમાં આપે પૈસા કેટલા વાપર્યા છે એમાં આંકડાઓ છે, પણ છતાંય આપ કયો અને એમાં પ્રાથમિકતાઓ કઈ રીતે આપે આપી છે એ ખાસ કયો? ધારાસભ્ય તરીકે પ્રતિ વર્ષ 1 કરોડ રૂપિયા મને વિકાસ નિધિ મળે છે. એમાંથી અમારી મુખ્ય પ્રાયોરિટી હતી પીવાનું પાણીનો પ્રશ્ન, કે જે પણ સીમ વિસ્તાર કે અંતરિયાળના વિસ્તારમાં પીવાની પાણીની સુવિધા ના હોય એને અમે પહેલી પ્રાથમિકતા આપી છે.
સાથે સાથે બીજા નંબરે અમે શિક્ષણ ની તમારા 4.5 કરોડ થયા હશે દાખલ કે પેલા, તો એ 4.5 કરોડ માંથી કેટલા ટકા પાણીમાં? 4.5 કરોડ માંથી લગભગ 40% રકમ જેટલી અમે પાણીમાં ફાળવી. ઓકે, પછી સાથે સાથે જે પરા વિસ્તાર હોય કે નાના ફળિયાના કે પ્રાથમિક શાળાને કે આંગણવાડીને જોડતા આરસીસી રસ્તા મૂક્યા છે, બ્લોક પેઇંગ મૂક્યા છે, પ્રાથમિક શાળાઓની જે સુવિધા છે એના માટે પણ અલગથી શિક્ષણ વિભાગમાં રજૂઆત કરીને ઓરડા બનાવડાવ્યા છે, એના વરંડા બનાવ્યા છે, સેનિટેશનની ફેસિલિટી કરી છે, સાથે સાથે આંગણવાડીના મકાન બનાવડાયા છે, આરોગ્ય વિભાગમાં રજૂઆત કરીને ગામે ગામ પેટા કેન્દ્રો બનાવ્યા છે. અમારા વાસદમાં જે પહેલાં પીએચસી હતું અને એ સીએચસીમાં કન્વર્ટ થયું, એનું નવું મકાન બનાવ્યું છે. અમારા જ વિસ્તારમાં યુવાનોને કૌશલ્યની તાલીમ મળે એટલા માટે ખૂબ લાંબા સમયથી 2007થી રજૂઆત કરતા હતા અને આંકલાવ તાલુકામાં નવી આઈટીઆઈ મંજૂર કરાઈ અને 2 જ વર્ષની અંદર ગુજરાતમાં બહુ ઓછા વિધાનસભા વિસ્તારમાં થયું હશે પણ સરસ મજાનું આઈટીઆઈનું મકાન પણ બનાવી શક્યા છે. સાથે સાથે અહીંયા કોર્ટની જરૂર હતી, તાલુકો જુદો પડ્યો, કોર્ટની જરૂરિયાત હતી, કોર્ટ પણ મંજૂર કરાવી છે અને હાલમાં જ અમે એના માટેની જમીન ને રકમ પણ મંજૂર કરાવી શક્યા છે. આમ તમામ ગ્રાન્ટ એકલી ધારાસભ્ય તરીકે નહીં, ગ્રાન્ટ પૂરી વપરાઈ ગઈ છે, પૂરી વપરાય. સારું, એક મને ખાલી કહો કે તમે જે પ્રાથમિકતાઓ કઈ રીતે નક્કી કરતા હો સમાજમાંથી નાના, આજે મોટા પ્રોજેક્ટોની સાથે સાથે નાની નાની પ્રશ્નો બાબતો આવતો છે, આપની કઈ મિકેનિઝમ, કઈ કાર્ય પદ્ધતિ હતી કે જેના કારણે તમે પ્રાથમિકતા નક્કી કરતા હો? પહેલી અમારી ઓફિસ છે, દરેક ગામના આગેવાનો, સરપંચો, ચૂંટાયેલા પ્રતિનિધિને પ્રજાજનો આવતા હોય છે, એ પોતાની રજૂઆત કરતા હોય. સાથે સાથે દરેક વિસ્તારમાં જ્યારે પ્રવાસમાં જઈએ અને વિસ્તારની તકલીફ આંખે જોઈએ, એ વિસ્તારના લોકોની ક્યાંક રજૂઆત હોય તો અમે ત્યાં સ્થળ પર જ એના માટેનું નાનું જે કામ હોય જે મારી ગ્રાન્ટમાં શક્ય છે તમામ કામ કરવાનો પ્રયત્ન કરીએ છીએ. હવે વીટીવીનો સર્વેક્ષણ, અમારી પાસે 5 થી 6 જે જનરલ મુદ્દા છે, આમ તો એમાંથી આ લોકો બધા સંમત થાય એવી રીતના છે. અમારું એક અવલોકન છે, એની અંદર હું પહેલાં 5 વાત કહું છું, પછી આપણે એની ચર્ચા કરીએ, પ્રતિભાવો પણ આના ઉપર લઈશું. અહીંયા એક તો ગ્રામ્ય સ્તરે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની અંદર સર્જનમાં તબીબો જે જોઈએ નથી, એટલે જેથી કરીને જ્યારે દર્દીઓ આવે જ્યારે તરત જરૂર પડે છે તો એ વસ્તુ નથી, એના વિશે આપે પગલાં લીધા હોય, એક પ્રતિનિધિ તરીકે આપે કંઈ ફોલોઅપ કર્યો હોય, અથવા સમસ્યા શા કારણે છે? પ્રાથમિક સુવિધા માટે ચોક્કસ આપની વાત સાચી છે, પણ રાજ્ય સરકારની જે નીતિ છે, સરકારની જ નીતિ છે કે સર્જન નહીં આપવાની નીતિ, પ્રતિ 30,000ની વસ્તીએ એક પીએચસી સેન્ટર હોવું જોઈએ અને 1,00,000ની વસ્તીએ એક સીએચસી સેન્ટર હોવું જોઈએ. જિલ્લા પંચાયત દ્વારા 5 વર્ષથી 3 નવા પીએચસી સેન્ટર, એક ઉમેટા, એક બિલપાડ અને એક આણંદ તાલુકામાં 3 જગ્યાએ કરવાની દરખાસ્ત રાજ્ય સરકારમાં પેન્ડિંગ છે. જિલ્લા પંચાયત તાલુકો પંચાયત આપની છે અત્યારે? જિલ્લા પંચાયત પહેલા ભાજપની પણ હતી ત્યારે પણ દરખાસ્ત થયેલી છે, અત્યારે કોંગ્રેસની છે ત્યારે ફરી દરખાસ્ત કરવામાં સરકારે અટકાવી રાખેલી છે. એમ છતાં રાજ્ય સરકારે એની કોઈ પીએચસી નવા જાહેર નથી કર્યા, રાજ્ય સરકારના કારણે આ પ્રશ્ન સમસ્યા સોલ્વ નથી થઈ રહ્યું. તમે કહો કે શા માટે રાજ્ય સરકાર એવું કરે છે કે જ્યાં કોંગ્રેસના પ્રતિનિધિ જે હોય એટલે આ કામો ફાઇલો અટકાવી દેવી, એવું શા માટે કરે છે? ભેદભાવ શા માટે રાખે છે એવું એમનું કહેવું છે? ભેદભાવની જો વાત કરતા હોય ને તો હું એમને પૂછવા માંગુ, જ્યારે બોરસદ તાલુકો હતા, આંકલાવના હતા ગામડા, ત્યાંની અંદર નતા, એ જીઆઈડીસીની વાત કરતા હોય તો આ ગામડાને કેમ ઓરમાં આવ્યું, વર્તન રાખવામાં આવ્યું? એમને જો એવું જ હોય કે એમનું કામ નહીં તો અમે શું આ તાલુકાના જે ગામો છે એ બોરસદ વિધાનસભામાં નતા આવતા? રાજ્ય સરકારની નીતિ ની વાત કરી, એ રાજ્ય સરકારની નીતિની જે વાત કરે છે તે બોલો બોલો તમે, રાજ્ય સરકારની જે નીતિની વાત કરે છે ત્યારે ગુજરાતના તમામ તાલુકામાં આઈટીઆઈ ની દરખાસ્ત ગુજરાત સરકારે કરેલી છે, એક પણ તાલુકો બાકી નહીં હોય જો આઈટીઆઈ નહીં હોય. નરેન્દ્ર મોદીનું વિઝન જ્યારે સ્કિલ ઇન્ડિયામાં હોય ત્યારે આવનારા સમયમાં નવયુવાનોની રોજગારી માટે નવી નવી સંસ્થાઓ ખોલવામાં આવશે. જિલ્લા પંચાયત હતી ત્યારે પણ દરખાસ્ત થઈ છે, કોંગ્રેસની હતી ત્યારે પણ, ભારતીય જનતા પાર્ટીની સરકાર, ભારતીય જનતા પાર્ટીની જિલ્લા પંચાયત હતી ત્યારે સીએચસી અને પીએચસીની દરખાસ્ત થઈ રહી છે. હાલમાં જ ગુજરાત રાજ્યના આરોગ્ય મંત્રી વાસદ મુકામે એક નવું સીએચસીનું લોકાર્પણ કરીને ગયા છે અને ભવ્યમાં દરેક તબીબીને તેમને દરેકને દરેક રોગોનું નિવારણ થાય છે એમની જાણ માટે હું એમને કહેવા માંગુ. આ કામ અત્યારે પ્રગતિમાં છે અને ટૂંક સમયમાં બાકીના જે દરખાસ્ત થઈ છે બધા જ પ્રગતિમાં છે, પરંતુ આ વિસ્તારની અંદર ફાયર બ્રિગેડની પણ એક વ્યવસ્થા નથી. ધારાસભ્યશ્રીને હું વિનંતી કરું છું, કદાચ એક લેટર પેડ એના માટે પણ જો લખ્યો જ ને તો આજે ગ્રામ્ય વિસ્તારમાં પીવાના પાણી સમસ્યા છે. ગુજરાત રાજ્યમાં છેલ્લા 22 વર્ષથી ભાજપની સરકાર ચાલે છે. આ ભાજપની સરકાર યુવાનોને ગેરમાર્ગે દોરી રહી છે, યુવાઓને ઉશ્કેરી રહી છે અને યુવા દળને રવાડે ચડાઈ રહી છે.
સીએજીના આંકડા મુજબ ગુજરાત સરકારમાં 45 લાખ શિક્ષિત બેરોજગારો અત્યારે હાલ છે, તો ભાજપ સરકાર છેલ્લા 22 વર્ષથી જો સરકાર ધરાવે છે તો એમને શું કર્યું? બીજું કે અહીંયા ઘડી આણંદ જિલ્લાના ઉદ્યોગ મંત્રી પોતે આણંદના એમએલએ છે, એ આ વિસ્તારમાં કોઈ ઉદ્યોગ લાવતા નથી. વાયબ્રન્ટ સમિટના જે તાઇફા કર્યા, એ વાયબ્રન્ટ સમિટની મેં 10,000 કરોડ 2 લાખ કરોડ જે બધું થયું એની મેં શું કર્યું? એક ઇન્ડસ્ટ્રી આ વિસ્તારને આપી નથી. અહીં બિલકુલ ટાર્ગેટ કરી કુલ વાયબ્રન્ટના ઘણા બધા મહોત્સવ થયા, છતાં કોઈ રોજગારી આવે એવા ઉદ્યોગો આવ્યા નથી. મને એમ લાગે છે હું આ બાજુ પણ જવા માગીશ, આગેવાનોની સાથે બીજા લોકોને હું આગેવાન તરીકે આપની પાસે આવું છું. આ બાજુ મને જરા મને થોડો રસ્તો આપો, મને હું આપની સાથે હું સામાન્ય નાગરિકોમાં યુવાનોને પણ પૂછીએ. આપણે રોજગારી બાબતે વિકાસ અહીંયા ઉદ્યોગો આવતા નથી એ બાબત છે, આપને શું કહેવું? અમારે એટલું કહેવું છે કે ભાજપ કે કોંગ્રેસ બરાબર છે, રોડ પાણી રસ્તાની જે વાતો કરી રહ્યા છે, આજે અમારે 28/11/2016 રોજે ટેન્ડર જે નીતિનભાઈ પટેલ મુખ્યમંત્રીના એણે આંકલાવથી આરીકારી રોડ જોડતો મંજૂર થયેલો અમારા માન્ય શ્રી અમિતભાઈ ચાવડા ઉદઘાટન કરી ગયેલા, એ વાત અમારે આજે 6 મહિનાથી કોઈ પણ જાતનું પ્રત્યુત્તર મળ્યું નથી. અત્યારે અમારે આ ખેડૂત ભાઈ સવારે એની મમ્મી બીમાર થઈ ગઈ તો અમારે ટ્રેક્ટરમાં લાવી પડી, એ બાબતે બંને પક્ષને અમે બસ આમ જનતા તરીકે એટલું કહીએ છીએ. અમે આમ જનતા તરીકે તમારો ચોક્કસ એટલો આપ ખેડૂત તરીકે બી તરીકે જો બે પક્ષે અમારું વિચાર્યું હોય આમ જનતાનું તો આ કેમ નહીં? હા એ આપણે વાત અમે તમારો અવાજ બનીને જ આવ્યા છીએ. ધારાસભ્યએ કર્યું છે, મુહૂર્ત અમિતભાઈ ચાવડાએ કર્યું છે, તો એ મુહૂર્ત કર્યા આજે 10 મહિના થયા, તો 10 મહિનાની અંદર એ રોડનું શું થયું? આપ કઈ કહેવા માંગો છો? આપ કોઈ અહીંયા આગળ કોણ છે? આ બાજુ આ બાજુ આ કોંગ્રેસની સરકારમાં એટલી બધી બેરોજગારી છે, અહીં કોઈને રોજગારી મળતી નથી. બેરોજગારી છે, યો રોજગારી મળતી. અહીંયા આગળ આપ બોલવા માંગતા હતા. ધારાસભ્ય શ્રી અમિતભાઈ ચાવડા આ વિસ્તારમાં 10 વર્ષ રહ્યા, યુવા વર્ગને કેટલા લોકોને નોકરી આપવા માટે સરકારમાં રજૂઆત કરી. બીજું કે એમના 1 કરોડ અમારી સરકાર ગ્રાન્ટ આપે છે વર્ષે, એમો એમના જે અમુક વિસ્તારમાં એ જ કામ કરે છે, અને જે બધી જગ્યાએ ભેદભાવ ના રાખતા હોય તો આ ગંદકીના ઝઘડા ના થયા હોય. દાખલા તરીકે આ મિત્રો જો રોજગારની વાત કરતા હોય તો આ સરકારી કચેરી છે એ ભાજપની સરકારની કચેરી છે. આખા જિલ્લાની અંદર માત્ર 2 યુવાનોને આ સરકાર રોજગાર આપી શકે. અમિતભાઈ રોજગારીનો પ્રશ્ન અમારા સર્વેક્ષણમાં પણ છે કે જે રોજગારી ઉદ્યોગોના અભાવો છે ને યુવાનોમાં બેરોજગારી છે જેની ચર્ચા થઈ, અમે અમારા તરફથી કીધું પણ એ વસ્તુ આવી ગઈ છે. શા માટે વાયબ્રન્ટના 2003 થી એટલા બધા મહોત્સવ થયા, વાયબ્રન્ટના ગ્લોબલ જે કાર્યક્રમો થયા, ગુજરાતનો વિકાસ થયો ને ભારતીય જનતા પક્ષનું દાખલા કર્યો, તો આ વિસ્તારની અંદર ભારતીય જનતા પક્ષની સરકારે ધ્યાન નથી દીધું એવો એક સૂર છે. આપ કોંગ્રેસના પ્રતિનિધિ છો, ફોલોઅપની દ્રષ્ટિએ અથવા તો વાસ્તવિકતા શું? આ પાર્ટી જુદી જુદી હોય તો રોજગારી માટે બધાને સમસ્યાનો સામનો કરવા એક પ્રતિનિધિ તરીકે કેટલો બુલંદ અવાજ આપે ઉઠ્યો છે? પછી હું આ લોકો પાસે આવું છું. રોજગારીનો પ્રશ્ન એક આંકલાવનો નહીં પણ સમગ્ર ગુજરાતનો પ્રશ્ન છે. વાયબ્રન્ટ સમિટ કરીને લાખો કરોડોના એમઓયુ થયા, ઉદ્યોગો આવ્યા, એવી ખૂબ જાહેરાતો થઈ, પણ વાસ્તવિકતા એવી છે કે આજે ગુજરાતમાં 50 લાખ શિક્ષિત બેરોજગાર યુવાનો છે. જો આટલા બધા વાયબ્રન્ટમાં એમઓયુ થયા હોત, ઇન્ડસ્ટ્રી આવી હોત, આટલું ઇન્વેસ્ટમેન્ટ આવ્યું હોત તો હું માનું છું કે ગુજરાતમાં કોઈ પણ યુવાન બેરોજગાર. એટલે મારો મુદ્દો હું આપણે એ વસ્તુ ભારતીય જનતા પક્ષના નેતાઓને જ પૂછીશ. મારો મુદ્દો એટલો છે કે જ્યારે લોકપ્રતિનિધિ તરીકે તમે છો ને તમને બેસ્ટ એમએલએનો એવોર્ડ મળ્યો છે તો પ્રજાની લાગણી બુલંદ રીતે કેટલી વાર તમે કરી? પછી હું એમની પાસે ચોક્કસ અમારી જે રજૂઆત છે કે સરકારની રોજગારી આપવાની જવાબદારી છે અને જવાબદારીના ભાગરૂપે અહીંયા જીએડીસી બને તો અમારા યુવાનોને સ્થાનિક રોજગારી મળે ચોક્કસ. અહીંયાથી એવું કહેવામાં આવ્યું છે કે અહીંયા આગળ કોઈ નેતાગીરીમાં કોઈ જવાબદાર નેતા નથી એટલે જવાબ નથી દેવું કીધું. મને કોણ જવાબ દેશે? આપ દો, આપ ન દેવો. ભારતીય જનતા પક્ષે ઘણા બધા વિકાસના દાવાઓ કર્યા છે, રોજગારી મળવી જોઈએ, આ વિસ્તારને રોજગારી નથી મળી, એટલું નહીં ઉદ્યોગો નથી વિકાસ, આ બધાનું કેવું એમ છે? શા માટે સરકાર ઉદાસીન છે આ વિસ્તાર પ્રત્યે? હું આપણા બોરસદ તાલુકાના ધારાસભ્ય શ્રી અમિતભાઈ શાહ સાહેબ. આ રોજગારીનું જો હું બીજો પ્રશ્ન તો પછી આવી રોજગારીની વાત કરો, શા માટે ઉદ્યોગો નથી અહીંયા? રોજગારીની વાત કરું છું કે જ્યારે હું આજે ભણેલો છું, મારા ઇલાકામાં કેટલી બહેનોને ફીઓ ભણેલા છે અને એ ભાઈઓ બહેનોને આજે કેટલી નોકરીની જરૂરિયાત છે. ધારાસભ્યને નહીં સંભળાય, સાચી વાત સાંભળવાની તાકાત નથી. અવલંબાઈ
બોલો 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 એ પોતે જવાબ આપી રહ્યા છે. તમારે લોકોએ જવાબ સાંભળવો જોઈએ. તમે બોલો, તમે લોકો જવાબ સાંભળો, નહીં ચાલે ને. તમે બોલો, તમે બોલો, તમે આવો. અમિતભાઈ ની વાત કરું, અમિતભાઈ ની મારા રૂબરૂ દાખલો, મારા દોસ્તારો નો અત્યારે રોજગારી ની વાત. દોસ્તારો રોજગારે લેવા જ ગયેલા, એમને એવું કીધેલું કે મારી ઓળખાણ નથી. અને આ રોજગારી ની બેરોજગારી ની વાતો કરે છે. આ રોજગારી, આ બેરોજગારી જોઈ લો. સરકાર, સરકાર, તમે કહો સરકાર અહીંયા ઉદ્યોગો નો વિકાસ કેમ નથી, એ જવાબ આપો. સરકાર ઉપર આક્ષેપ છે. સરકાર વતી તમે કોઈ આમાં કોઈ આગેવાન કહી શકે એવું છે કે શા માટે ગ્લોબલ ના વાઇબ્રન્ટ ના આટલા સંમેલનો થયા પછી ઉદ્યોગો નો વિકાસ નથી થઈ શક્યો? તમે કહેજો તો બોલો જલ્દી. જ્યારે ગુજરાતમાં કોંગ્રેસ ની સરકાર હતી ત્યારે કોંગ્રેસ ની સરકારે નવનિર્માણ કર્યો, કંપનીઓ બંધ થઈ, કંપનીઓને તાળા મારવા પડ્યો અને કંપની બંધ કરીને લોકોને નોકરીઓ શોધવા માટે વિદેશમાં જવું પડ્યું. અને આજે ભાજપ સરકાર છે, ભાજપ સરકારે કંપનીઓ ચાલુ કરી છે અને ભાજપે જનહિતના કામ કર્યું છે, છેવાડાના વર્ગ સુધી પહોંચીને અને છેવાડે રહેતા આમ આદમીના માણસ ઉપર ભાજપે કામ કર્યું છે. કુલ મળીને એવું લાગે છે કે ઉદ્યોગોનો વિકાસ તો નથી થયો આ વિસ્તારમાં, રોજગારીની સમસ્યા છે. હવે ભાવી શું થશે લોકોએ સાથે મળી નક્કી કરવું છે. બીજું અમિતભાઈ, એક રસ્તા પુલોની બહુ બિસ્માર હાલત છે. અમારા સર્વેક્ષણમાં રસ્તા ને પુલોની ખૂબ બિસ્માર હાલત છે. એના માટે પણ જિલ્લા પંચાયત, નગરપાલિકા, તાલુકા પંચાયત એવી કોઈ ટેકનિકલ ગૂંચ ન હોય તો તમે બાબત કહો કે એના વિશેની આપનું શું કહેવું છે? રસ્તાઓની જરૂરિયાતની રજૂઆત રાજ્ય સરકારમાં, કેન્દ્ર સરકારમાં કરવામાં આવે છે, મંજૂર પણ કરાવવામાં આવે છે. સતત પ્રયત્નો કરી આજ રાજ્ય સરકારના વિવિધ વિભાગો દ્વારા એનું એસ્ટિમેટ બને છે, એનું ટેન્ડર થાય છે, એનું અમલીકરણ થાય છે. એવો બીજો સાથે પ્રશ્ન કોમન છે, હું લઈ લો. અંકલાવમાં ગંદકી અને રસ્તા, ગંદકી પણ ખૂબ છે, આ બાબતને સાથે લઈ લો. રસ્તા જે તૂટી રહ્યા છે એમાં ભારતીય જનતા પાર્ટીનો ભ્રષ્ટાચાર દેખાય છે. આ ભારતીય જનતા પાર્ટીના રાજ્યના નાયબ મુખ્યમંત્રી અને રાજ્યના માર્ગ મકાન મંત્રી જે રસ્તાનું ખાતમુહૂર્ત કરીને બનાવીને ગયા, મારે દુઃખ સાથે કહેવું પડે 15 દિવસની અંદર 2.5 કરોડ રૂપિયાનો રસ્તો ધોવાઈ ગયો. અને જ્યારે મેં મુખ્યમંત્રીને અને નાયબ મુખ્યમંત્રીને રૂબરૂ મળીને રજૂઆત કરી કે આ ભ્રષ્ટાચાર થયો છે, તમે તપાસ કરાવો, ત્યારે એમના જ કોઈ મળતિયા કોન્ટ્રાક્ટર હોવાને કારણે આજે પણ ભ્રષ્ટાચાર ત્યારે થાય છે કે જ્યારે મળતિયા હોય કોઈ પણ પક્ષે. કોણ અત્યારે આપ બોલ છો? ભ્રષ્ટાચારના કારણે રસ્તાઓ એટલા બધા નબળા બને છે, કોન્ટ્રાક્ટરો અને સરકારની અંદર બેઠેલાઓનો નેક્સસ છે, એના કારણે કરોડો રૂપિયા ધોવાઈ જાય છે અને એનું કારણે આપણે ત્યાં રસ્તા બીમાર છે, એમણે કીધું છે. શું કહો? હું એમને એવું કહેવા માગુ છું, ભારતીય જનતા પાર્ટીની સરકારમાં ઈ ટેન્ડરિંગ પદ્ધતિ આ ભાજપની સરકારે કરી. જે પણ કામો થતા હોય એનું ઈ ટેન્ડરિંગ થાય, જ્યાં પ્રોજેક્ટ થતો હોય તો એનું પ્રોજેક્ટનું લિસ્ટ મૂકવામાં આવે, અને જો પણ ભ્રષ્ટાચાર થતો હોય તો એની સામે પગલા ભરવાનું કામ પણ ભારતીય જનતા પાર્ટીની સરકારે કર્યું છે. અગાઉ કોંગ્રેસની શાસનની અંદર જેટલા ભ્રષ્ટાચાર થયા એ લોકોને પકડી પકડીને જેલમાં પૂર્યા છે, એ આ ભારતીય જનતા પાર્ટીની સરકાર છે. તમારી વાત કરજો સાહેબ. જ્યારે ભ્રષ્ટાચારની વાત કરીએ છીએ ત્યારે 5 વર્ષના સાહેબની ખુદની ઇન્કમમાં 1057 ગણો વધારો થયો છે, અને સાહેબ જ્યારે ગ્રાન્ટની વાત કરે છે તો ગ્રાન્ટ આકલાવ શહેરમાં કેટલી આપી એ હું એમની સાથે જાણવા માંગુ છું. એ કઈ સ્પેસિફિક જાણવા માંગે છે? બોલો. મિત્રની વાતને સાથે હું સંમત છું કે 2007 અને 2012 એફિડેવિટ જે થયા એ એફિડેવિટ આજે પણ રેકોર્ડ પર છે. બંને વખતે મારી મિલકત એક સરખી છે અને એ બાબતે રાજ્ય કેન્દ્રમાં ભાજપની સરકાર આવી, એમણે ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ દ્વારા મને નોટિસ આપી અને ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટને મેં જવાબ કર્યો ત્યારે ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટે મારી લેખિતમાં માફી માગી છે કે અમે આ નોટિસ આપી, અમારી ભૂલ હતી, તમારી મિલકતમાં કોઈ જાતનો વધારો થયો નથી. અહીંયા પાછળ જે મહિલાઓ બેઠા છે, મહિલાઓ બેનમાં બી હું કોઈ દઉં, મહિલાઓ મહિલા સુરક્ષાને લગતા અહીંયા કેવા આ વિસ્તારની અંદર મહિલા સુરક્ષાને લગતી બાબતનું અવલોકન આપનું કેવું છે? આ વિસ્તારમાં મહિલા સુરક્ષાનો બિલકુલ નથી, કોઈ જ કાય નથી. પોલીસ પણ એમના બધા પ્રોગ્રામોમાં વ્યસ્ત રહે છે એટલે કોઈ બહેનોની કોઈ અહીંયા
એમનું પેલું એજ નથી કોઈ, અને લોકોના દિવસે પણ દોરાને મંગળ. તમારું કેવું છે કે સુરક્ષા અહીંયા નથી? નથી, બિલકુલ નથી સુરક્ષા ગુજરાતમાં, જ્યાંથી ભાજપની સરકાર આવી છે ત્યાંથી. અનેક પ્રશ્નોની ચર્ચા ચાલી રહી છે, આપણે રાજ્ય સરકારની કેટલીક જવાબદારીઓના કારણે પ્રશ્નો ઉઠતા રહ્યા છે, કેટલીક લોક પ્રતિનિધિના કારણે પ્રશ્નો છે, એવી પણ આપણે ચર્ચાઓ કરીશું. વી ટીવી એ દરેક પ્રશ્નોની ચર્ચા અત્યારે છણાવટ કરી છે. જનો લોકો ફરિયાદ કરતા રહે અને ચર્ચા જ કરતા રહે પણ ફરિયાદ ઉકેલે તો એ ઉકેલ નથી. લોકશાહીની અંદર હવે ચૂંટણી આવે છે ત્યારે આપણે એવી ચર્ચા કરીશું કે જો સમસ્યા છે તો સમસ્યા શા માટે છે, હવે એનો ઉકેલ શું. મને એવું લાગે છે કે આગામી રોડમેપ માટે રાજકીય પક્ષોએ કે આગેવાનોએ શું વિચાર્યું છે અંકલાવ માટે એ પણ ચર્ચા કરે. ફરી હું લોક પ્રતિનિધિ પાસે જ આવીશ, લોક પ્રતિનિધિ તરીકે હું અમિતભાઈ આપની પાસે આવીશ અને ટૂંકમાં કહીને બાકીના લોકોનો પ્રતિભાવ બધા. હવે જે ફરજિયાતો છે, જે પરિસ્થિતિ છે, તે આગામી રોડમેપ આપનો શું હોઈ શકે, અંકલાવના માટે શું થવું જોઈએ, આપ ટૂંકમાં કહો, આપણે બીજાના પણ પ્રતિભાવ લઈશું. ગુજરાતમાં પરિવર્તન થવાનું લોકોએ નક્કી કરી લીધું છે. આ ગુજરાતનો દલિત સમાજ હોય, પાટીદાર સમાજ હોય, ઓબીસી હોય કે તમામ સમાજના લોકોએ આ સરકાર બદલવાનું મન બનાવી લીધું. અમારી સરકાર જ્યારે આવશે, નવસર્જન ગુજરાત થશે, ત્યારે આ વિધાનસભા ક્ષેત્ર પૂરતી મારી જે પ્રાથમિકતા રહેશે, સર્વપ્રથમ આ વિસ્તારમાં જીઆઈડીસીની સ્થાપના થશે જેથી કરીને અમારા યુવાનોને રોજગારી મળે. જે ખેડૂતો પોતાનો પાક ઉત્પન્ન કરે છે એનો પૂરો ભાવ મળે, એનું વેલ્યુ એડિશન થાય, એટલા માટે ફૂડ પ્રોસેસિંગ યુનિટ બનાવવાની અમારી તૈયારી છે. અમારી મહિલાઓને ઘર બેઠા રોજગારી મળે એટલા માટે સારામાં સારા ગૃહ ઉદ્યોગ થાય એવો પ્રયત્ન કરીશું. સાથે સાથે ઘણા બધા ગામ એવા છે કે જ્યાં કેનાલથી પાણી નથી પહોંચ્યું, એવા ગામોમાં કેનાલથી પાણી પહોંચાડીશું. સરકારી ગવર્મેન્ટ કોલેજ બનશે જેમાં એક પણ રૂપિયો ફી ભર્યા વગર મારા યુવાનો ભણી શકશે. સાથે સાથે અમારા વિસ્તારની જે માંગણી છે કે સાયન્સ આજના સમય પ્રમાણે જરૂરિયાત છે, એ ધોરણ 11-12ની સરકારી સાયન્સ શાળા પણ અહીંયા શરૂ કરવામાં આવશે. ટૂંકમાં જે માળખાગત સુવિધાઓની સાથે સાથે રોજગારી મળે, ઔદ્યોગિક વિકાસ થાય અને પાણી જ્યાં નથી મળ્યું તે પણ પહોંચે એવી આપની પ્રાથમિકતા છે. હું પહેલા આમની પાસે આવું પછી બધાના પ્રતિભાવ લઉં છું. આપની પાસે વૈકલ્પિક રોડમેપ શું છે આ પ્રજાના પ્રતિનિધિ તરીકે? તો ભારતીય જનતા પક્ષ કોઈ આ વિસ્તાર માટે રોડમેપ તૈયાર કરવા માંગે તો શું આપની પ્રાથમિકતાઓ હોઈ શકે? ઉમેદવાર નહીં ભાઈ, એ તમારી બાજુ હશે. અમારો તો પાર્ટીનો પ્રોટોકોલ છે. અમારી સરકારે વિકાસના કામો કર્યા છે, વિકાસના કામો કર્યા, રોડ, રસ્તા, પાણી, લાઇટ, 24 કલાક જ્યોતિગ્રામની યોજના, 108ની યોજના આ ભારતીય જનતા પાર્ટીની સરકારે અમલમાં લાવ્યા હતા. અમારી અહીંયા આ વિસ્તારમાંથી અમારો જો પ્રતિનિધિ ભારતીય જનતા પાર્ટીનો ચૂંટાશે તો જે કાર્યો કર્યા છે એનાથી સારા કાર્યો કરીશું. બીજી વાત રહી, અમારી સરકારે દરેક તાલુકાની અંદર એક આઈટીઆઈ શાળા આપી છે, એ વિધાનસભાની અંદર બિલ પાસ કર્યું હતું. જેટલા નવા તાલુકા થાય તો નવી ફરજિયાત એક આઈટીઆઈ તાલીમ શાળા બનાવી જોઈએ. એમણે કશું નહીં કર્યું. શિક્ષણ, આરોગ્ય અને વિકાસ માટેની આપની પ્રાથમિકતાઓ રહેશે. આકલા વિધાનસભા એની અંદર જનતાને લગતા જે તમામ પ્રશ્નો છે, આરોગ્ય લક્ષી છે, શૈક્ષણિક લક્ષી, ધારો કે અહીંયા આગળ મહિલા માટે કોલેજે નથી ને મહિલા કોઈ સ્કૂલ પણ નથી. હા, એ પણ અમે. બીજા લોકોની હવે શું અપેક્ષાઓ છે મને કહો. જનતાની અપેક્ષા, આપણે જનતાનો અવાજ બનીને વાત કરીએ, જનતાની અપેક્ષા હવે શું કરવું એના ઉપર આપણે ચોક્કસ વાત કરીએ. બહુ સમય ઓછો થયો, જલ્દી બોલો. અમારે જનતાની અપેક્ષાઓ છે કે અમે અત્યારે વેલ ક્વોલિફાઈ છે, બી સિવિલ એન્જિનિયર થયો છે, તેમ છતાં રોજગારી યોજે છે, તો આ લોકો 15-15, 20-20 લાખના વહીવટ માંગે છે અને ગતિશીલ ગુજરાતની વાતો. હવે શું થવું જોઈએ? હવે તો પરિવર્તન થવું જોઈએ. સામાન્ય જનતાની સરકાર આવી છે, કોંગ્રેસની સરકાર. આ જિલ્લાની અંદર સૌથી વિકટ પ્રશ્ન, આખા જિલ્લાના લોકો આરોગ્યથી, આરોગ્યની સેવાઓથી વંચિત છે અને આ ભાજપની સરકાર આણંદ જિલ્લાને સિવિલ હોસ્પિટલ, આરોગ્યની સેવાઓ થવી, આ જિલ્લાની અંદર સિવિલ હોસ્પિટલ આવી જોઈએ જે ભાજપના પાપે નથી આવતી. આ નગર સિવિલ હોસ્પિટલ આવી જોઈએ. આપ કઈ કહેવા માંગો, શું થવું જોઈએ? આ જિલ્લાની અંદર તમામ રીતે સુવિધાઓ થવી જોઈએ, સરકારની ફરજ બને છે. આ આખા ગુજરાતની અંદર આરોગ્ય કેન્દ્રોમાં આજે જોયો તો ડોક્ટરો પૂરતા નથી, શિક્ષકો પૂરતા નથી, દરેક જગ્યાએ ભરતીઓ થતી નથી. એ જે બધા છીંડા છે એ થવું જોઈએ. આ બાજુ કયો, શું થવું જોઈએ? મને એ જાણવામાં રસ છે, જનતા આવે છે એને જનતાનો લાભ થાય એની વાત કરીએ, આપણે શું થવું જોઈએ એ વાત કરો. આક્ષેપો નહીં. ધારાસભ્યશ્રી એવી વાત કરે છે કે આ વિસ્તારમાં જીઆઈડીસી અમે રહીશું, તો ભૂતકાળમાં મુખ્યમંત્રી માધવી સોલંકી આ જિલ્લાના હતા. શું થવું જોઈએ? મને શું થવું જોઈએ? મને શું થવું જોઈએ એની વાત કોણ કરે છે? આ વિસ્તારમાં શું થવું જોઈએ? કોઈની પાસે કઈ સૂચન, શું થવું જોઈએ? શું બોલો? આ વિસ્તારમાં હવે શું કાર્યો થવા જોઈએ? આ વિસ્તારમાં
ખાલી કોંગ્રેસ નો જ વિકાસ થયો છે, પાંચ એક ગામમાં પાંચ કોંગ્રેસી કાર્યકરો હોય એમનો પોતાનો વિકાસ કર્યો છે, આમ આદમી પાર્ટીનો કોઈ વિકાસ કર્યો છે? આ બાજુ કોઈ યુવાન, આ બાજુ કોઈ યુવાન, આ બોલો કોઈ શું થયું? કોઈ આકલાવ, આકલાવ તાલુકાની અંદર 1952 થી લઈને આજ સુધી કોંગ્રેસની સરકાર છે. આકલાવ તાલુકાના અમુક એવા ગામડા છે, 48 ગામડા આકલાવ તાલુકામાં આવે છે જ્યાં આગળ સ્ટ્રીટ લાઇટ નથી પહોંચી, બેંકો નથી, પાણીની સમસ્યા છે. તમે કે તમે વી ટીવી નું થઈ જાય, આપણે સમયનો મતલબ ટૂંકમાં કે બધાનો કોંગ્રેસના કાર્યકર્તા જે ફેસબુક પર કોમેન્ટ કરે છે તો ફેક આઈડી બનાવીને કરે છે કોમેન્ટ, બરાબર, તો ખોટી ખોટી ગારો લખે છે. એમને હું કહેવા માંગુ છું, તમારા તાકાતો તો સાચી આઈડી બનાવીને લખો. તમે મે શું થવું છે એના ઉપર આપણે ચર્ચા કરીએ છીએ. તમે અંકલાવની જનતા, તમે જયારે વિકાસ કરવા માંગતો, તમે જયારે પરિવર્તન લાવવા માંગતો, તમે કઈ પણ સકારાત્મક કરવા માંગતો, ત્યારે મતદાન એ પવિત્ર અધિકારની સાથે સાથે કર્તવ્ય પણ છે. દરેક મિત્રોને વી ટીવીની અપીલ છે કે તમે જે ઉમેદવારને ઈચ્છો, તમે જે રાજકીય પક્ષને ઈચ્છો, તમે જે વિચારધારાને ઈચ્છો, એ વિચારધારાને, એ વ્યક્તિને, એ પક્ષને, એ તમે એને સમર્થન આપીને સરકાર બનાવો. તમારા મતની સરકાર બનશે અને એની ઉપર જાગૃતિ સાથે પાંચ વર્ષ સુધી તમે પોતે જાગૃતિ હો. તમે પાંચ વર્ષ સુધી નહીં, ઇટ્સ નોટ અ ગુડ થિંગ. નાગરિક કર્તવ્ય પણ આપણે નિભાવીએ, દરેક લોકો જાગૃત રહીએ તો જનતાની સમસ્યા અચૂક હલ થઈ શકે. આજે સમરાંગણ 2017 માં આટલું જ. આપ ફરી પાછા મળીશું. આપ જોતા રહો, મને રજા આપજો, આપ જોતા રહો વી ટીવી.